નમસ્કાર મિત્રો ક્રે ગુજરાત એક્ઝામ યુટ્યુબ ચેનલ પર ફરી એક નવા વિડીયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં ગ્રાન્ટેડ લઘુમતી શાળામાં જે માધ્યમિક વિભાગમાં ભરતી આવેલી છે તો તેની સંપૂર્ણ ચર્ચા કરીશું તો મિત્રો વિડીયોને શરૂઆતથી અંત સુધી જોશો અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સચ્ચિદાનંદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ધી લુસડિયા હાઈસ્કૂલ લઘુમતી શાળા તેમાં ભરતી આવેલી છે તો મિત્રો આપણે તેમાં વિભાગ છે માધ્યમિક વિભાગ જગ્યાનું નામ છે આચાર્ય અને તેમાં સંખ્યા છે એક શૈક્ષણિક લાયકાત ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિમય ઓગણીસો ને ચીમોતેરના નિયમ વીસ એક મુજબ સુધારા વધારાની લાયકાત ધરાવનાર ત્યારબાદ રોસ્ટર પોઈન્ટ અને કેટેગરીમાં આપેલું છે લઘુમતી શાળા અને માધ્યમ આપેલું છે ગુજરાતી તો મિત્રો આ પ્રકારની જે પણ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો તે આચાર્યની પોસ્ટ ઉપર તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો તમારે એપ્લાય કરવા માગતા હોય અને અહીં તમારી જો સિલેક્શન થાય છે તો અમુક શરતોનું તમારે પાલન કરવાનું રહેશે તે દર્શાવેલું છે તો આપણે તેની ચર્ચા કરીએ તો આ જગ્યા માટેની જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન દસમાં પોતાની અરજી મળે તે રીતે તમામ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાતના અને તથા અનુભવના પત્રકોની પ્રમાણિત નકલો અને તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટો સહિત રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે ત્યારબાદ નીચે શરતો આપેલી છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચેરી મોડાસા જિલ્લા પત્ર ક્રમાંક આચાર્ય તે પ્રકારની એનઓસી આપેલી છે જેમાં બે હજાર વીસ એકવીસ તારીખ બાવીસ બાર બે હજાર વીસથી એનઓસી મળેલ છે શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક અગિયાર જીરો નવ અને ઓગણીસ જીરો છ તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર અગિયારના ઠરાવ મુજબ નિમણૂક પામતા ઉમેદવારોને ફાઝલનું રક્ષણ મળવાપાત્ર રહેશે નહીં ગુજરાત રાજ્યના નાણાં વિભાગ પત્ર ક્રમાંક તારીખ અગિયાર ત્રણ બે હજાર પાંચ અને બે હજાર ત્રણ તારીખ છ છ બે હજાર પાંચની જોગવાઈ મુજબ તારીખ એક ચાર બે હજાર પાંચ પછી નિમણૂક પામતા કર્મચારી નવી વર્ધિત પેન્શન યોજના લાગુ પડશે ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જેમાં બ્લોક નંબર આપેલો છે સત્તર એ બીજો માળ જિલ્લા સેવન સદન શામળાજી રોડ મોડાસા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લીને મોકલી શકે છે આ શાળા લઘુમતી સંચાલિત હોય અનામતનું ધોરણ લાગુ પડતું નથી તેમજ આ નિમણૂકની કાર્યવાહી લઘુમતીઓને ધારાની કલમોમાં તથા વિનિમયોમાં મળેલી મુક્તિ અનુસાર કરવામાં આવશે તો મિત્રો આ શાળાએ લઘુમતી હોવાથી અહીં નિમણૂક પામતા કોઈપણ ઉમેદવારને અનામત કેટેગરીનો લાભ મળશે નહીં અન્ય શરતો ગ્રાન્ટિનેડ શાળાઓને લાગુ પડતા સરકારી ધારાધોરણ મુજબ રહેશે ત્યારબાદ આપેલું છે અરજી મોકલવાનું સરનામું છે સંચાલક શ્રી લુસડિયા હાઈસ્કૂલ જેમાં મુખ્ય મથક છે લુસડિયા જેમાં પિનકોડ નંબર આપેલો છે આડત્રીસ બત્રીસ એકાવન તાલુકો ભિલોડા અને જિલ્લો અરવલ્લી તો મિત્રો તમારે અરજી કરવા માગતા હોય તો આ એડ્રેસ ઉપર તમારે રજીસ્ટર પોસ્ટ એડી કરવાનું રહેશે તો મિત્રો હતી આજરોજ જે માધ્યમિક વિભાગમાં આચર્યની જગ્યા પર લઘુમતી શાળામાં ભરતી આવેલી છે તેની અગત્યની માહિતી તમે રેગ્યુલર દરેક ભરતી વિશેની માહિતી મેળવવા માગતા હોય અને કોમ્પિટિટિવ એક્ઝામના વિડીયોઝ જોવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઇક અને તમારા દરેક મિત્રો સુધી શેર કરી દેજો